ચાણસ્માની પાલિકાની સભામાં હંગામો મચ્યો હતો. તો પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે નગરપાલિકાની જનરલ સભામાં શહેરના રોડ રસ્તાને લઈને હંગામો મચ્યો હતો. આ સભા વખતે મોટી સંખ્યામાં શહેરની મહિલાઓ ઉમટી પડીને ઉગ્ર રજૂઆત કરી હતી. તો ચાણસ્મા નગરપાલિકાની જનરલ સભા યોજાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત તમામ સદસ્યોની ઉપસ્થિતિમાં વર્ષ 2020-21 અંદાજિત 15.17 કરોડની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે આ જનરલ સભા દરમિયાન ચાણસ્મા શહેરની 10 જેટલી સોસાયટીઓના રોડ રસ્તા અટવાઈ પડેલા કામોને લઈને ભારે હંગામો મચ્યો હતો, જ્યારે પાલિકા કચેરી ખાતે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. તો પાલિકાના ચીફ ઓફિસર હાજર ન રહેતા હોવાની આજે મિટિંગમાં આવ્યા હોવાથી ઉગ્ર રજૂઆતો કરી હતી. જોકે આ સભા દરમિયાન શહેરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા રહીશો દ્વારા પાલિકાના ચીફ ઓફિસર સેજલબેન મુધવા પર રોડ ઉપર રસ્તાને લઈને ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. રોડ રસ્તાની કામગીરી ચાલુ હતી, પરંતુ ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટર વચ્ચે ખટરાક થતાં આ કામગીરી અટકાવી દઈ ચીફ ઓફિસર પોતાની મનમાની ચલાવી રહ્યા છે. આ સભામાં પાલિકાના ચીફ ઓફિસર દ્વારા રોડ રસ્તાનું જૂનું ટેન્ડર રદ કરી નવીન ટેન્ડરની પ્રક્રિયા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પાલિકાના તમામ સદસ્યો દ્વારા નવીન પ્રક્રિયા ના કરી જૂના ટેન્ડર મુજબ જ કામ કરવા અંગે તમામ સદસ્યો દ્વારા લેખિત બહાલી આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાંય ચીફ ઓફિસરે આ કામગીરીની મંજૂરી આપવાની ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો. જો કે ચીફ ઓફિસરે આ રોડના કામોની વહીવટી મંજૂરી ના મળી હોવાનું પણ જણાવ્યું હતું. અત્યારે તમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છો, ચીફ ઓફિસરે શું કહ્યું? તમને શું કહ્યું? અમને ચીફ ઓફિસર ને પૂછ્યું. પહેલા આપણે પહેલી મિટિંગમાં જે પાસ કર્યા